નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ટનિલ સોનલ અશ્વમિક વિદ્યાલય કિલ્લા પારડી તો મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત ગમતમાં અભ્યાસ કરીશું હવે ગણિત ગમતમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ ચૌદ પ્રકરણ ચૌદ છે સ્માર્ટ ચાર્ટ બરાબર હવે આપણે ગયા વિડિયોઝમાં કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપતા શીખી ગયા છે ફરી એકવાર આપણે આ પ્રકારનો એક કોષ્ટક અને એના આધારે પ્રશ્નોના જવાબ જોઈ લઈશું કે વીસ મિત્રોને પૂછીને તેમને પસંદ અને નાપસંદ કાર્યક્રમ શોધો અને કોષ્ટકમાં લખો હવે તમારા વીસ મિત્રોને લેવાનું છે અને વીસ મિત્રોને પૂછવાનું છે કે તમને એ પસંદ છે કે નથી કાર્યક્રમ જો અહીં આપણને કાર્યક્રમના પ્રકાર એટલે કે સમાચાર છે સિરિયલ છે કાર્ટૂન છે કોમેડી શો છે રમતગમત છે આપણે ગયા વિડીયો લેક્ચર્સમાં જ આ પ્રકારનો કોષ્ટક એક શીખી ગયા હતા હવે આ કોષ્ટકમાં શું કરવાનું છે કે તમારે તમારા ફ્રેન્ડ્સને પૂછવાનું છે કે શું તમને સમાચાર ગમે છે હવે વીસ ફ્રેન્ડમાંથી તમને કહે છે કે ચાર ફ્રેન્ડ કહે છે કે તેને પસંદ છે પરંતુ કેટલા બાળકોને ના પસંદ છે તો વીસમાંથી ચાર જણને પસંદ છે તો બાકીના સોળજને પસંદ નથી હવે સિરિયલ છે તો સિરિયલ એ આઠ બાળકોને પસંદ છે પરંતુ બાર બાળકોને પસંદ નથી કાર્ટૂન છે તો કાર્ટૂન એ સત્તર બાળકોને પસંદ છે જ્યારે ત્રણ બાળકોને પસંદ નથી કોમેડી શો તો મિત્રો જુઓ કે કોમેડી શો એ ચૌદ બાળકોને પસંદ છે પરંતુ છ બાળકોને પસંદ નથી રમત ગમત તો રમત ગમત એ તેર બાળકોને જોવાનું ગમે છે પરંતુ સાત બાળકોને જોવાનું ગમતું નથી તો આ રીતે વીસ બાળકોને વીસ તમારા જે ફ્રેન્ડ્સ હોય એને પૂછીને તમારે આ કોષ્ટક રેડી કરવાનું રહેશે હું આ રીતે આ કોષ્ટક રેડી કર્યું છે અને એના આધારે કે ચાર જણે પસંદ છે તો બાકીના વીસમાંથી કેટલા જણને ના પસંદ હોય તો વીસમાંથી આપણે ચાર બાદ કરી દઈએ તો સોળ જ આવે છે બરાબર છે તો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરી શકીએ છીએ હવે એમાં આપણે પ્રશ્નો જોઈએ કે મોટા ભાગના બાળકોને કયો કાર્યક્રમ પસંદ છે મોટાભાગના બાળકોને કયો કાર્યક્રમ પસંદ છે તો આપણે જો મોટા ભાગના એટલે શું કહી શકીએ છીએ મિત્રો કે મોટાભાગના બાળકોને શું પસંદ છે તો વધારેમાં વધારે સંખ્યા કઈ છે વારંવાર તો એક પણ સંખ્યા નથી પરંતુ આપણે અહીં જોઈ શકીએ છીએ તો અહીં આપણે કહી શકીએ છીએ કે મોટાભાગના બાળકોને કયો કાર્યક્રમ પસંદ છે તો આપણે જોઈ શકીએ છીએ કે સત્તર બાળકોને કાર્ટૂન પસંદ છે બાકીના જે સંખ્યા છે ઓછી છે તો આપણે શું કહી શકીએ છીએ કે અહીં જવાબ લખી શકીએ છીએ કાર્ટૂન બરાબર આગળ કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને ના પસંદ છે કયા કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને ના પસંદ છે ફરી એકવાર પ્રશ્ન કે કયો કાર્યક્રમ એવો છે જે સૌથી ઓછા બાળકોને ના પસંદ છે હવે એમાં સૌથી ઓછી સંખ્યા કઈ છે કે આ તો સોળ છે બાર છે ત્રણ છે છ અને ત્રણ તો સૌથી ઓછી સંખ્યા કઈ છે ના પસંદમાં તો ત્રણ તો ત્રણમાં શું છે કાર્ટૂન તો આપણે લખીશું કાર્ટૂન જવાબમાં કાર્ટૂન આગળ કેટલા બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે કેટલા બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે પસંદ છે એમાં અને રમત ગમત એટલે તેર જણાને તો આપણે લખશું તેર બરાબર આગળ આગળ જોઈશું હવે કે શું એવો કોઈ કાર્યક્રમ છે જે કોઈને પણ પસંદ નથી હા કે ના જો હા હોય તો કયો કાર્યક્રમ તો કયો કાર્યક્રમ છે જે કોઈને પણ પસંદ નથી તો એવું કંઈ પણ નથી એટલે આપણે હા છે કે ગાડીએ એટલે ના પણ કહીશું જો હા તો કયો કાર્યક્રમ તો અહીં પણ ના જ આવશે બરાબર તો આ પ્રકારે પણ આપણે આ કોષ્ટક તૈયાર કરી શકીએ છીએ તો મિત્રો આ પ્રકારે તમારે આ જે કોષ્ટક છે એ કોષ્ટક તમારે તમારે બુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં લખવાનું રહેશે અહીં તમે તમારા વીસ મિત્રોને પૂછવાનું રહેશે કે કેટલાને સમાચાર ગમે છે અને કેટલાને ગમતા નથી અને એના આધારે આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે બરાબર છે આ જ પ્રકારનો પ્રશ્ન તમને સ્વાદેપોથીમાં પણ જોવા મળશે તો જે સ્વાધ્યાય પોથીના આ પ્રકારનો પ્રશ્ન છે એ તમે સ્વાધ્યાય પોથીમાં કરશો અને જે વધારાના પ્રશ્નો હશે એ તમને પીડીએફ દ્વારા મોકલવામાં આવશે જે તમે તમારી નોટબુકમાં કરશો ઓકે તો આ જે બીજો પ્રશ્ન છે એ બીજો પ્રશ્ન તમારે તમારી પાઠ્યપુસ્તકમાં કરવાનો રહેશે અને તમે જે વીસ તમારા ફ્રેન્ડ્સને પૂછીને આ કોષ્ટક રેડી કરશો અને એના આધારે જ તમે એ જવાબ લખશો તો આ થયું તમારું હોમવર્ક Okay, thank you.